નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 11મી મેરાથોનમાં વડોદરા શહેર ખૂબ જ ઉત્સાહભેર દોડી રહ્યું છે. વડોદરા શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજના આ દ્રશ્યો લાઈવ સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. જે રીતે વડોદરામાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, 11મી આ મેરેથોન અને તેમાં વડોદરાવાસીઓ સાથે સાથે દેશ વિદેશથી આવેલા જે રનર્સો છે તે ખૂબ જ ઉત્સાહભેર આ મેરેથોન દોડમાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર શહેરના લોકો અત્યારે ખૂબ જ ઉત્સાહભેર આ મેરેથોનમાં જોડાયા છે. વડોદરા શહેરમાં જે રીતે ખૂબ જ ઉત્સાહ અને આનંદ ઉમંગ સાથે જે રીતે દર વર્ષે તમામ લોકો મેરેથોનમાં ભાગ લેતા હોય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તમામ લોકો જોડાતા હોય છે, ખૂબ જ સુંદર આયોજનના ભાગરૂપે આ મેરેથોનનું દર વર્ષે આયોજન થતું હોય છે, ત્યારે વડોદરા શહેરમાં આજે 11મી મેરેથોન છે તેમાં ખૂબ જ ઉત્સાહ સાથે લોકો જોડાયા છે. ધ ગ્રીન માઇલના મેસેજ સાથે આજે વડોદરા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ તમામ લોકો આ દોડમાં ભાગ લઈ રહ્યા છે. નાના ભૂલકા સહિત સમગ્ર જે વડીલ કહેવાય તે પ્રકારના તમામ જે લોકો છે તે આ મેરેથોનમાં ખૂબ જ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. તમામ લોકો આપ જોઈ શકો છો તેમ નાના ભૂલકાઓ પણ આજે દોડમાં જોડાયા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તમામ લોકો અકોટા દાંડિયા બજાર બ્રિજથી જે નીજ રૂટ એમનો આપેલો છે તેની પર આગળ વધી રહ્યા છે. ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ તમામ લોકો આ મેરેથોનમાં ભાગ લઈ અને વડોદરા શહેરની આજે 11મી મેરેથોન છે, વડોદરાને ગ્રીન અને ક્લીન બનાવવાના સંકલ્પ સાથેની જે આ દોડ શરૂ થઈ છે તેમાં આટલી વહેલી સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ દોડમાં જોડાયા છે. વડોદરા શહેરના જે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી આજે મેરેથોનનું શરૂઆત થઈ છે અને તમામ લોકો અલગ અલગ કેટેગરીમાં જે અલગ અલગ નીચ રૂટ છે તેની પર અત્યારે દોડી રહ્યા છે અને અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તાના જે આ દ્રશ્યો છે આપ જોઈ શકો છો તેમ કે તમામ લોકો અત્યારે આજે દોડ વહેલી સવારથી જ 4:45 જ શરૂ થઈ ચૂકી હતી અને તેમાં પણ ખાસ કરીને જ્યારે અલગ અલગ કેટેગરીમાં લોકો દોડી રહ્યા છે. મુખ્ય મેરેથોન વડોદરા શહેરની અને વડોદરા શહેરની 11મી આ મેરેથોન છે અને તેમાં દેશ વિદેશથી આવેલા જે રનર્સો છે તે પણ ભાગ લઈ રહ્યા છે અને તમામ લોકો આજે ઉત્સાહભેર જ્યારે આ મેરેથોનમાં જોડાયા છે. તમામ લોકો વહેલી સવારથી જ રનિંગ કરીને પોતાનો ઉત્સાહ ભેર આ
રનિંગમાં જ્યારે સામેલ થયા છે ત્યારે તમામ લોકો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ વડોદરા શહેરની 11મી મેરેથોનને સક્સેસ બનાવવા માટે વહેલી સવારથી જ આ દોડમાં જોડાઈ ગયા હતા. તમામ વડીલો પણ આ જો આપ જોઈ શકો છો તેમ આ મેરેથોનમાં ભાગ લઈને ખૂબ જ આનંદ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. આ એક ગ્રુપ આવી રહ્યું છે, તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરશું કે જે રીતે તમામ લોકો આ રનિંગમાં જોડાયા છે. મેડમ શું કહેવા માંગશો, મેરેથોન અત્યારે આપ દોડી રહ્યા છો, સારું લાગી રહ્યું છે? મોર્નિંગમાં બધા સારી રીતે કરી રહ્યા છે. કઈ કેટેગરીમાં ભાગ લીધો? 5 કિલોમીટર. અત્યારે ક્યાંથી ક્યાં સુધીનો આ રૂટ છે? હવે છે કાઇન્ડ જ છે 9 લાખનું, ઓલમોસ્ટ જુબેલીબાગ ગાંધીનગરથી ટર્ન લઈને આવ્યા છે. તો આપ જોઈ શકો છો તેમ કે જે રીતે તમામ જે લોકો દોડી રહ્યા છે, મોટી ઉંમરના પણ લોકો છે, ઉત્સાહભેર આ કોમ્પિટિશનમાં જે પાર્ટિસિપેટ કરીને તમામ લોકો અહીંયા ઉત્સાહ સાથે મેરેથોનમાં જોડાયા છે. વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતેના આ દ્રશ્યો છે. મેડમ શું કહેશો, કેવું લાગ્યું દોડ? સારું સારું, બહુ એક્સાઇટિંગ, બહુ એક્સાઇટિંગ. 5 કિલોમીટર. આપ જોઈ શકો છો તમામ લોકો અત્યારે આજે 5 કિલોમીટરની જો દોડમાં પાર્ટિસિપેટ કર્યું છે તે તમામ લોકો અત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતેથી જે રીતે આ દોડ પૂરી કરવા માટે 5 કિલોમીટરની જે દોડ છે તેમાં જોડાયા છે. નવલખી ખાતેથી શરૂ થયેલી અકોટા દાંડિયા બજાર બ્રિજ પર જ્યારે પૂરી થાય છે ત્યારે વહેલી સવારથી જ આ દોડમાં સામેલ થઈને તમામ લોકો અત્યારે ઉત્સાહભેર જે આગળ વધી રહ્યા છે. સર ક્યા કહેના ચાહોગે? ઇટ્સ વેરી અમેઝિંગ એન્ડ વી આર પ્રાઉડ ધેટ યુ આર મેમ્બર આયરન. વી હેવ ટુ કીપ અવર સિટી ક્લીન. યા, થેન્ક યુ. ક્લીન સિટીના મેસેજ સાથે જે લોકો પણ જોડાયા છે અને પોતાનો મેસેજ પણ આપી રહ્યા છે કે જે રીતે વડોદરા શહેર આ જે 11મી મેરેથોનમાં વડોદરા શહેર દોડી રહ્યું છે અને તમામ લોકો આજે જે ક્લીન અને ગ્રીન સિટીના જે મેસેજ સાથેની આ દોડ શરૂ થઈ હતી, તમામ લોકો તેમાં વહેલી સવારથી જ આ દોડ શરૂ થઈ ચૂકી છે અને વડોદરાના રાજમાર્ગો પર અલગ અલગ કેટેગરીમાં દોડી રહ્યા છે. ભાઈ મળીએ કાલે. હા.
तो सारे काम ही कैसे करते हो? દર્શક મિત્રો, જે રીતે સ્પાર્ક ટુડેના માધ્યમથી વડોદરાની 11મી મેરેથોનના આપણે દ્રશ્યો જોયા અને અત્યારે પણ જે રનર્સો છે અત્યારે આજે 5 કિલોમીટર દોડના જે એક્ઝિટ પોઈન્ટ છે અને તેમાં ખાસ કરીને 5 કિલોમીટર દોડ પૂરી કરીને જ્યારે તમામ રનર્સોના અમે દ્રશ્યો બતાવ્યા, આપણે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ દોડવીરો આમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારી સાથે જોડાયેલા રહેજો. અગાઉ પણ અમારા જે અલગ અલગ કેટેગરી છે તે પ્રકારના જે મેરેથોનના દ્રશ્યો છે આપ સુધી અમે પહોંચાડતા રહીશું. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહો. કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.